એલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ બે વિષય અંગ્રેજી એમાં સ્ટેપ 11 વાહનોના નામ તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું. તો આપણે તેના માટે અંગ્રેજી સાપોથી પેન્સિલ અને ઇરેઝર સાથે લઈને બેસીશું. તો ચલો અંગ્રેજી સાપોથી ખોલીએ. એમાં આપેલું છે વાહનોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ વાંચો, લખો અને યાદ રાખો. તો હું બોલું પછી તમારે બોલવાનું અને નીચે બે વાર લખવાનું થશે. તો ચલો BICYCLE બાઇસિકલ એટલે સાયકલ, BIKE બાઇક એટલે મોટરસાયકલ, CART કાર્ટ એટલે ગાડું, CAR કાર એટલે મોટર કાર, AEROPLANE એરોપ્લેન એટલે વિમાન, BUS બસ એટલે બસ, BOAT બોટ એટલે હોડી, TRUCK ટ્રક એટલે ખટારો, TRAIN ટ્રેન એટલે રેલગાડી, SHIP શિપ એટલે જહાજ. હવે એના પછી ચિત્ર જોઈ સાચા સ્પેલિંગ સામે ગોળમાં ઘાટું કરો. તો આપણને ચિત્ર આપેલા છે એની બાજુમાં તેના સ્પેલિંગ આપેલા છે. તો ત્રણ સ્પેલિંગમાંથી જે સ્પેલિંગ સાચો છે તેના ગોળમાં ઘાટું કરવાનું છે. તો એ મેં તમને ઘાટું કરેલું આપેલું છે. તેમાં પહેલું છે CART કાર્ટ, તેના ગોળમાં ઘાટું કરો. પછી બીજું છે SHIP શિપના ગોળમાં ઘાટું કરવાનું. ત્રીજું BOAT બોટના ખાનામાં આપણે ગોળમાં ઘાટું કરીશું. પછી TRUCK ટ્રકના ગોળમાં ઘાટું કરવાનું. પછી આપેલું છે AEROPLANE એરોપ્લેન, તો પેલું જ છે સ્પેલિંગ, તો એ ગોળમાં આપણે ઘાટું કરીશું. BICYCLE બાઇસિકલ, પેલા ખાનામાં આપણે ગોળના ઘાટું કરીશું. હવે એના પછી નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો આપણને અહીંયા ગુજરાતી શબ્દ આપેલો છે, બાજુમાં અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે. તો જહાજ એટલે શિપ, મોટર કાર એટલે કાર, ખટારો એટલે ટ્રક. હવે એના પછી નીચે આપેલા અંગ્રેજી ઉચ્ચાર વાંચી તેના ગુજરાતી અર્થ લખો. તો બાઇસિકલ એટલે સાયકલ, એરોપ્લેન એટલે વિમાન, બોટ એટલે હોડી. હવે ત્રીજું AEIOKU માંથી યોગ્ય મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂરો કરો. તો BOAT તો ખાલી જગ્યા આપેલી છે તેમાં O લખવાનો, SHIP એમાં I લખવાનો, BIKE એમાં I લખવાનો, BUS એમાં U લખવાનો. હવે એના પછી ચિત્ર ઓળખી અંગ્રેજી સ્પેલિંગ લખો અને શબ્દો કોયડો પૂરો કરો. તો એમાં આપેલા આડા અને ઊભા ખાના આપેલા છે. તો ઊભા ખાનામાં લખવાનું CAR કાર, અને આડા ખાનામાં લખવાનું CART. હવે બાજુનો કોયડો, એમાં ઊભા ખાનામાં લખવાનું SHIP અને આડા ખાનામાં લખવાનું TRAIN. હવે એની બાજુમાં આપેલા કોષ્ટકમાંથી વાહનોના બે નામ શોધી રંગ પૂરો અને લખો. તો આપણને કોષ્ટક આપેલું છે તેમાંથી આપણે બે નામ શોધવાના. તો પહેલું નામ છે બસનું અને બીજું છે શિપનું. તો મેં તમને ચોરસ કરીને આપેલું છે, તમારે તેમાં તમને મનગમતો રંગ પૂરવાનો છે. અને પછી નીચે બે જગ્યા આપેલી છે ખાલી, તેમાં તમારે તેના સ્પેલિંગ લખવાના છે, પહેલું BUS અને બીજું SHIP. હવે આપણે આગળના વિડીયોમાં સ્ટેપ 12 ભણીશું, ત્યારે આપણે પાછા મળીશું. જય હિન્દ, જય ભારત.